નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનો સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા, આજની સમસ્યા, આ કળિયુગમાં સજ્જનો કોર્ટમાં તથા દુર્જનો લાભમાં સાથી રહે છે. હંમેશા સ્થિર જ રહે છે. સદમાર્ગ પર ચાલનારી સદગતિ અને કુમાર્ગે ચાલનારી દુર્ગતિ થાય છે, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. કળિયુગ હોય કે સત્યુગ હોય, છતાં આ સત્યમાં રાય જેટલું પણ પરિવર્તન આવતું નથી. સૂર્ય આદિકાળથી જ ગરમી અને પ્રકાશનું કેન્દ્ર રહ્યો છે. પાણી હંમેશા પ્રવાહિત અને શીતળ જ રહેશે. પરિસ્થિતિઓના કારણે તેમાં થોડો ફેરફાર થઈ શકે, પરંતુ એમના મૂળ સ્વરૂપમાં કાયમી પરિવર્તન આવી શકતું નથી. એ જ રીતે શ્રેષ્ઠના સારા પરિણામ અને દુષ્ટના ખરાબ પરિણામ આવે છે, એમાં પણ કોઈ ફેરફાર થઈ શકતો નથી. આ અટલ સત્ય છે. ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી. જય ગુરુદેવ. આજની સમસ્યા, કયા પ્રકારના દુઃખોની વેદનાથી માણસો તડપડતા જોવા મળે છે, એ દુઃખો સાથે આવે છે. યુગઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી જણાવે છે કે દુઃખ ત્રણ પ્રકારના હોય છે, દૈવિક, દૈહિક અને ભૌતિક. મનને થતા દુઃખ જેવા કે ચિંતા, શંકા, ક્રોધ, અપમાન, શત્રુતા, વિયોગ, ભય, શોક વગેરેને દૈવિક સુખ કહેવાય છે. જે દુઃખો શરીરને ભોગવવા પડે છે તેને દૈહિક દુઃખો કહેવાય છે, જેવા કે રોગ, વાગવું, હાડકા તૂટવા, ઝેર ચડવું વગેરે. જે અચાનક અદ્રશ્ય રૂપે આવે છે તે ભૌતિક દુઃખ કહેવાય છે, જેમ કે ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, રોગચાળો વગેરે. આ ત્રણ પ્રકારના દુઃખોથી માણસને તડપતો જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના દુઃખ આપણા શારીરિક, માનસિક અને સામાજિક કર્મોના ફળે છે. માનસિક પાપોના પરિણામે દૈવિક દુઃખ આવે છે, શારીરિક પાપોના ફળે સ્વરૂપે દૈહિક દુઃખ આવે છે, અને સામાજિક પાપોના કારણે ભૌતિક દુઃખ પેદા થાય છે. જય ગુરુદેવ. આજની સમસ્યા, વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યાપેલા કષ્ટો, મુશ્કેલીઓ અને સમસ્યાનું કારણ શું છે અને એમાંથી બચવાનો ઉપાય કયો છે? યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જણાવે છે કે આજે વ્યક્તિગત અને સામાજિક જીવનમાં જેટલી સમસ્યાઓ વ્યાપેલી છે, એટલું જ એકમાત્ર કારણ સુસંસ્કાર, લોકોના અભાવ તથા સુસંસ્કારોમાં વધારો માટે યોગ્ય વાતાવરણનો અભાવ છે. એના લીધે જ આપણા જીવનમાં દોષ, દુર્ગણ, અનિતિ, બુરાઈઓ અને તેમના કારણે અનેક પ્રકારના કષ્ટો, કલેશો અને સમસ્યાઓ પેદા થાય છે. સામાજિક જીવનમાં પણ સમસ્યાઓના સમાધાનનો એક જ ઉપાય છે કે સમાજમાં સુસંસ્કારિતતા ભર્યું વાતાવરણ બનાવવામાં આવે, જેથી લોકોને સત પ્રવૃત્તિઓ અપનાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળે. સુસંસ્કારી વ્યક્તિઓનું નિર્માણ તથા સુસંસ્કારોમાં વધારો કરવો તે આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આ કાર્ય અમુક અંશે પ્રચાર માધ્યમો દ્વારા પણ પૂરું થઈ શકે છે, પરંતુ તેને લોકોના અંતકરણમાં સ્થાપવા માટે નક્કર પ્રયત્નો કરવા પડશે. ઉન્નત, સન્માનીય અને સમૃદ્ધ જીવન વાસ્તવમાં સુસંસ્કારો રૂપી કલ્પનાઓનું ફૂલે ફાલેલું સ્વરૂપ છે. વિભૂતિઓ સુસંસ્કારિતાની દેન છે. આજની સમસ્યા, અનિતિથી તડત લાભ અને ઈમાનદારથી જ્યારે નુકસાન જણાય છે, તો પછી તેનાથી ઓછા સમય અને શ્રમ વધારે લાભ મળતો હોય એ માર્ગ શા માટે ન ચાલવું? ઉત્કૃષ્ટતાનું સમર્થન શા માટે કરવું? યુગઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી સમાધાન આપતા જણાવે છે કે આ માન્યતા અધૂરી, એકાંગી અને વિવેકહીન છે. દૂરગામી તથા સ્થાયી પરિણામો ઉપર ધ્યાન આપવામાં આવે તો સમજાશે કે ઉત્કૃષ્ટતા અપનાવનારા લોકો દરેક ક્ષેત્રમાં અનિતિ આચનારા લોકો કરતા વધારે સફળ રહ્યા છે.
ભૌતિક કે આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં સફળતાના શિખરે પહોંચનારા લોકોએ પોતાના દરેક કાર્ય તથા વ્યવહારમાં તેનો સમાવેશ કર્યો હોય છે. નીતિના માર્ગે ચાલનારાઓને ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિ માટે પુરુષાર્થ, મનોયોગ તથા ધીરજ ત્રણેયની જરૂર પડે છે. નીતિના કારણે અસફળતા નથી મળતી, પરંતુ એના મૂળમાં ઉપરથી ત્રણેય બાબતોનો અભાવ જ જવાબદાર હોય છે. જેમણે ભૌતિક સંપન્નતા મેળવી હોય તેઓ પણ નીતિના માર્ગે ચાલીને શ્રમ, મનોયોગ તથા ધીરજનો આશ્રય લઈને સફળ થઈ શકે છે. ભૌતિક સંપન્નતામાં ઈમાનદારી અવરોધરૂપ છે એવું કામ ચોર માણસો જ માને છે. ઓછા સમય અને શ્રમ દ્વારા ગમે તે રીતે વધારે લાભ મેળવી લેવાની વૃત્તિથી જ અનીતિને પ્રોત્સાહન મળે છે. એવા લોકો ભલે તાત્કાલિક થોડો લાભ લઈ લે, પરંતુ તેમને લાંબા ગાળે નુકસાન જ જાય છે. ભૌતિક સંપન્નતાના શિખરે એવા જ લોકો પહોંચે છે કે જેઓ નીતિવાન, ઈમાનદાર તથા મહેનતુ હોય છે. વિશ્વના દરેકોના જીવનક્રમ પર દ્રષ્ટિપાત કરતા આ તથ્ય એકદમ સ્પષ્ટ થઈ જશે. ઈમાનદારી, પુરુષાર્થ, મનોયોગ તથા અપાર ધીરજની મદદથી જ તેઓ સમૃદ્ધિના શિખરે પહોંચ્યા છે. જય ગુરુદેવ. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. યોગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજીએ સમાધાન આપતા જણાવે છે કે આપણી સમક્ષ સારી કે ખરાબ પરિસ્થિતિઓ આવે જ છે. તે કોઈ દેવી દેવતાઓના શાપ કે વરદાનથી અથવા તો ગ્રહ નક્ષત્રોના કારણે કે પછી બીજા કોઈ કારણે આવતી નથી. એમનું મૂળ કારણ આપણે પોતે જ હોઈએ છીએ. જેવા વિચારો કરવામાં આવે છે, સ્વભાવ તથા ગુણો જેવા હોય છે, આવા દ્રષ્ટિકોણ જેવા હોય છે, જેવી ઈચ્છા, નીતિ તથા કાર્ય પદ્ધતિ હોય છે એ પ્રમાણે આપણો ઢાંચો તૈયાર થાય છે. પરિસ્થિતિઓ તથા ઘટનાઓ તો તેમની છાયા જ હોય છે. સવાદિયા, વ્યભિચારી તથા અસહમી લોકો અવારનવાર બીમાર પડે છે. આશુ તથા નિરુદ્ધમી લોકો ગરીબ રહે છે. કડવા તથા ખરાબ સ્વભાવ વાળા લોકોને સર્વત્ર શત્રુતા, કડવાશ, અસહકાર તથા તિરસ્કારનો સામનો કરવો પડે છે. લોભી લોકો ઠગાય છે, કાયને સતાવવામાં આવે છે, બેદરકારને ખોટ ખાવી પડે છે, મોહગ્રસ્ત લોકોને રડવું પડે છે તથા ખૂબ દુઃખ થાય છે. ડરપોકને હંમેશા ચિંતા રહે છે. જ્યારે સારા ગુણ, વિચાર, દ્રષ્ટિકોણ તથા કાર્યવાળા લોકો બધા જ સુખ સગવડોથી સંપન્ન બનીને સુખી જીવન જીવે છે. દુઃખ અને સુખ, મોટા અને લઘુતા, હાનિ અને લાભનો આધાર આપણી પોતાની યોગ્યતા, ચતુરતા અને ક્ષમતા ઉપર રહેલો છે. જો માણસ ઈચ્છે તો પ્રયત્નો દ્વારા એ ત્રણેયનો શ્રેષ્ઠ વિકાસ કરી શકે. જો તે આશુ અને પ્રમાદી બનીને પડી રહે તો પોતાની સ્વાભાવિક શક્તિઓ પણ ગુમાવી બેસે છે. આ સંસારમાં જેટલા પણ સુખી કે દુઃખી લોકો છે તેઓ પોતાની કાર્ય પદ્ધતિના કારણે જ છે. તેમણે પોતે જ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય છે. જય ગુરુ.